आज पापी रे ये पुजारी ये वाला मने समादर ना का ये वारे यावो ਰੇ ਜਾਲੀ ਦੇ ਲਾਡੀ ਲਾਲ ਪਰ ਤਾਕ
चार वर्ष से तो साल प्रभु ने पहला पूछो क्या कोने मार पड़ा प्रभु ने तारे प्रभु मारा सेनारे बाजा દેવલ સુધી આવવાના કારણ મારા બે છે એક મારું સ્વાર્થ અને બીજું મારું પરમાર્થ પ્રભુ અરે ભગત એવો તો તમારો સ્વાર્થ છે પણ આજ મનુષ્ય કે માણા કઈ રહેવા દેતો નથી પ્રભુ આમનો કઈ ઉપાય કરો મારા નાથ આમનો કઈ ઉપાય કરો પ્રભુ આ ભગત દ્વારકાના દ્વાર સુધી આવ્યા મારે તમને ખાલી ને કટે માટે લેવું ભગત પહેલી ટાઈમના પુષ્પ તમે સ્વીકાર કરો આ પુષ્પ ને પારણે પધરાવો સેવાનો માસ કરો નવમા માસે મારાથી મોટા ભાઈ બળદેવ આવી આપણા જે કાંઈ પણ મનોરથ છે મારા વીર આવી અને પૂર્ણ કરશે ભગત હા પ્રભુ પણ પહેલી એમ ડાલીનું પુષ્પ આપ્યું છે પણ એ તો મારા હેના સમાન છે મારા નાથ પણ કહેવત ની અંદર કીધું છે કે 100 રૂપિયા રૂપિયાવાળા નો કહેવાય પ્રભુ પણ એક દીકરે દીકરાવાળા નો કહેવાય મારા નાથ પણ કદાચ જો દીકરો દેવો હોય તો જગમાં પૂછવા લાયક પ્રભુ અને આપને જેવો હોય તો જ મને બીજું પુષ્પ આપજો પ્રભુ ભલે ભગત બીજી પણ મંડળીના પુષ્પ સ્વીકાર કરો આ પુષ્પને પારણે પધરાવો સેવાનો માસ કરો નવમા માસે અમે પોતે આવી 5 વર્ષના બાળ બનીને આપણા પરમાર્થ કાર્ય આવી પૂર્ણ અમે કરશું આ પ્રભુ બબે મંડળીના પુષ્પ તો આવ્યા છે પણ તમે આવો એની કોઈ સાલ તિથિ નામ નિશાની તો હશે ને પ્રભુ હા ભગત હે એવા રાખજો રે રાખજો એ ભી રામ દેવ જેવા નામ જો રાખજો રે રાખજો રાખજો રામ દેવ રૂડા માર
અરે ભગત હજુ કા પણ ઈચ્છા હોય તો વ્યક્ત કરો. હા બ્રો, દરેક ભક્તોને તમે તમારી રાસ લીલા બતાવી છે તો આજ રાજા અજમલની પણ એવી ઈચ્છા છે પ્રભુ કે તમારી રાસ લીલા જોવાની. અરે ભગત, જેમ તમારા વચને બધાડો એમ મોટા ભાઈને પણ વચને બાંધી પકડણ ગઢ માં વધારે ધાણ કરવા માટે પલકડી વ્રજ વિહાર કરો. નિદ્રાધિકારી મારા સુખ રૂપી રાસ લીલા જરૂર દર્શન દેશે. બોલો દ્વારિકાધીશની જય. આજ રાજા અજમલ સાથે તો વચન બધા છે ગયો, આ વાત થી મોટા ભાઈ ને ખબર નથી, એમને પણ વચને બાંધી પોકર કઢે વધારે ધાણ કરો. આજ કનૈયો બોલાવે બળદેવ આવ જોરે. આવો મીરા સોનો લાયે મંદિર 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 મંદિર. આલ કનૈયો બોલાવે બળદેવ આવ જોરે. ભક્ત કદાપી ભૂલ કરે માફ કરવો આપણો અધિકાર છે, તમે પણ માફ કરી દો. જો મારા દુશ્મન ને સોંપી નઈ ને કનૈયા તો તારે મારો માર પણ સહન કરવો પડશે કનૈયા. અરે મોટા ભાઈ,
તાકાત છે બધે દર્શાવી શકો, બાકી એ વાત તો કદાપી શક્ય ન બને. હું તને વચન તો આપું, પણ વચન ની અંદર તારે જે માગવા જેવું હોય ને તે માગજે કનૈયા. અરે મોટા ભાઈ, સત્યને કાજે, ધર્મને કાજે, ભક્તની સહાય કાજે તમારા વચન લેવા છે તો લે કનૈયા. હા મારા જમણા હાથે તને વચન છે કનૈયા. અરે મોટા ભાઈ, વચને તો બંધાણે, પણ વચન આપી ફરી ન જવાય એનો ખ્યાલ રાખજો. અરે ને કનૈયા, રઘુકુલ રીત સદા ચાલી આવી. અરે રઘુકુલ રીત સદા ચાલી આવી, પ્રાણ જય પણ બલરામ ના વચન નીચે ના જાય કના. હા મોટા ભાઈ,
રઘુકુળ જેવી રીત દર્શાવી એટલે આજે તમને વાત કરું કે જેમણે મારા લલા થોડાય પોકરણ કઢાર આજની અજમલ દ્વારકાના દ્વારે આવી એક સ્વાર્થિક પરમાર્થ આજે ના કાજે હું પણ વચન બધાય છું કે જો માટે મોટા ભાઈ દ્વારકા છોડી પોકરણ કઢમાં આધાર ધારણ કરવા હારણે કનિયા હે વાત કદા બી નહીં બને કનિયા મને જો વાત ની પહેલા ખબર હોત ને કનિયા તો તારી સાથે હું વસને નો મદદ કનિયા અરે મોટા ભાઈ સતને કાજે ધર્મને કાજે ને ભક્તની સહાય કાજે તમારા વચન લીધા છે અને મોટા ભાઈ વચને તો તમે પણ બધાણા છો રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પર વીરા વચન માં જવું જોવે વીરા તમારા વેણ કેમ મિથિયા જાય હે રાજ કુવા માં ઉતારી વીરા મારે વરદા વાઢા Yes!
ફોકરણ કઢ જાવ તાર ધાણ કરો પલગડી માં હું પણ ફોકરણ કઢાવી ઓ તાર ધાણ કરો ભલે ક નહી હે થાવો મારે એ માતા મી નાલ દેનો બાળક માના ખોળા We'll be right back.
બધા સારી સારી અને બપોર ના ટાણા જ આવતા હોય કોભાઈ ની માલિકોર થોડો ટાઢો ટુકડો પીડ્યો છે લાઈ મારા હરિ નું નામ લઈને અન્ન પાણી કરી લઉં. જય શ્રી રામ ભગત. જય શ્રી રામ સાધુ મહારાજ. આવો મહારાજ. અરે ભગત, તમારું નામ શું છે? અરે મહારાજ, આમ તો મને હરિયો કહે છે, નામ મારું હરજી ભાઠી છે. અરે જી ભગત, અત્યારે જંગલો જંગલ ભટકી મને થોડી ભૂખ લાગી છે, માટે ભટકો રોટલો હોય તો થોડું ભોજન કરાવો હરજી ભગત. અરે મહારાજ, પૂરના નાણા દાતા હતા, મારી ખોભાઈમાં થોડો ટાઢો ટુકડો પીડો તો હજી હમણાં મારા હરિનું નામ લઈને અન્ન પાણી કર્યું મહારાજ. અરે જી ભગત, તો થોડું પાણી પાવો. અરે મહારાજ, અરે આ તો રેતીના રણ કહેવાય, એ આયા ક્યાંય પાણી ન મળે. દેગડીની માલિકોર થોડું પાણી ભરીને લાવ્યો તો એ તો હું પી ગયો. અરે જી ભગત, આજે તમારી પાસે બટકો રોટલો માંગ્યો એની ના પાડી, પાણીની ના પાડી, આજે તમારી પાસે બકરા છે જી ભગત, માટે થોડુંક દૂધ પાવ. અરે મહારાજ, અરે આ તો એક પાથડિયા બકરા કહેવાય, પાથડિયા બકરામાં કોઈ દાડો દૂધ ના હોય મહારાજ, માટે ખોટી અઠ મેલી દો. અરે જી ભગત, એકવાર તમે જો તો ખરા, એ બકરા જરૂર દૂધ છે જી ભગત, જરૂર દૂધ છે. અરે મહારાજ, બકરા મારા સરાવ હું મને નો ખબર હોય. અરે આ પાથડિયા સારી સારી મારી જિંદગી વેગી, મેં કોઈ દી દૂધ નું ટીપું જોયું નથી, અને મહારાજ તમારા આ પાથડિયા બકરાનું દૂધ પીવું છું મહારાજ, પાથડા બકરામાં કોઈ દી દૂધ ના હોય. અરે જી ભગત, એકવાર આ સંતના ભેખ ઉપર વિશ્વાસ રાખીને જો, એ બકરા જરૂર દૂધ છે જી ભગત, જરૂર દૂધ છે. ભલે મહારાજ, તમે કહો છો તો તમારા વેણ ઉપર વિશ્વાસ રાખી અને જઈને તપાસ કરું છું મહારાજ. એ દૂધના દવાદોને હાલો રે હરે દિવે બાઠી, એ દૂધના દવા હાલો રે હરે દિવે. અરે જી ભગત, થોડુંક તમે પણ પીઓ. હાલો રજી ભગત, જય શ્રી રામ. હવે ધીમે ધીમે મારો પંથ કાપતો થાય વરજી ભગત. એ મહારાજ, એમ જય સીતારામ કરી ન દવાય મહારાજ, પેલા મને એ તો જણાવો કે આપ શુભો કોણ? અરે રજી ભગત, સાધુ ને તો શું હોય, જંગલો જંગલ ભટકીને માંગીને ખાવાની અરજી ભગત, માટે આજ મારું અસલી સ્વરૂપ છે અરજી ભગત. અરે મહારાજ, પણ આજ મને તમે કોઈ સાધુ નથી લાગતા મહારાજ, આજ મારા પાથડિયા બકરા દૂધા છે, નક્કી તમે કોઈ ચમત્કારિક સ્વભો મહારાજ, તમે સ્વભો કોણ? અરે જી ભગત, સાધુ ના કોઈ દી બીજા સ્વરૂપ નથી હોતા અરજી ભગત, માટે આજ મારો અસલી સ્વરૂપ છે અરજી ભગત, આજ મારો અસલી સ્વરૂપ છે. ના મહારાજ, મારા હૃદયનો રામ નથી માનતો મહારાજ, જે હોય તે સત્ય કહો મહારાજ, નક્કી તમે કોક મહાપુરુષ છો મહારાજ, તમે છો કોણ? અરે જી ભગત, જો તારે મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હોય તો થોડી વાર માટે અવળું ફરી જા, તને મારા અસલી સ્વરૂપના દર્શન કરાવું છું જી ભગત. ભલે મહારાજ. સંત દેખી નમન કરીએ વાલા ઝપટ નમાવીએ શીસ, એ પણિયા તો એક ગુના તેરા ક્યાં કરે
હરે રે તારા લાખો ગુના બક્ષીશ આ તો એક ગુના તેરા ક્યા કરે હરે રે તેરા લાખો ગુના બક્ષીશ તું સાચા રે સંતોની માથે વિરા ભક્તિ કેલા એ મોર હાચા રે આવા હાચા 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 એ સંતોની માથે વિરા ભક્તિ કે